માં આવે એટલી વાર હવે 5 મિનિટ યાર ઘણા બધા પૈસા છે, મારે પૈસા ની જરૂર તો છે, પણ હું પૈસા તો ના લઉં છું. કે આ યુવાની મહેનત ના પૈસા મને ખબર છે, 100 રૂપિયા કમાવતો એટલી વાર લાગે છે. અમે યુવાન મહેનત ના પૈસા કોક એ કોક લઈ લેતી હોય એવું થાય, પણ હું માલવા છે ના જીવ આટલા બધા પૈસા લે તારી લે આ કાઢતો હોય એનું જ છે. મારા એડ્રેસ આરા એડ્રેસ ઉપર જવું પડે એમ કહી રહ્યા ભાઈ, છોક ભેગા થઈને દેવાનું હું પાકી ડાલ દઉં. અહીંવાના પૈસા છેલા બધા શું ઇવન લાઇસન્સનું ઓરિજિનલ ડોક્યુમેન્ટનું બધું છે ના હોય તો મને જવા દે. કૂકના પાણી એડ્રેસ પૂછી પૂછીને હું ઇવન હાલે આવ્યો. ખરેખર આ ભાઈના કેટલા પૈસા પડી ગયા છે. બોલો કોણ બોલો 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 પણ હાલ શેઠ તો આધાર નહી, તમારે પૈસા લેવા હોય ને તો શેઠ આવે એટલે હું ફોન કરાયો. હા હા વાંધો નહીં, પણ અમે એ બધું એવા શેઠ ના પાન છે, માથો ખાલી એનો હાથ રાખવાની હોય છે અને આ બધા ફોન માં આપવાના હોય, ખાલી શેઠ ને કહેવાનું હોય છે. ઉભા જો શેઠ આવી ગયા, શેઠ હું કહું છું આ ફોન આવ્યો પેલા ગોવાજી નો ફોન આવ્યો. હા બોલો ગોવાજી. હા હા બરોબર, હા તે હમણાં ઘેર આવો તમે બરોબર ને. હા હા મળી જશે જેટલા તમે એટલા. હા દાદા ઘેર આવજો. એ હા હા કશો વાંધો નહીં દાદા આવજો. એ હા ના હોય તો જવું ગામ માં અને પેલા પાંચ થી પૈસા લેતા આવું છું. કે ચાંદ નો વાયદો કર, પૈસા જ નહીં આલતું. એ કાકા અરે એડ્રેસ જો આવ્યું મારું મોડું થાય તો એટલે હું કામ છે. આ પાકી ડીવાનું પડ્યું છે એટલે હાલવા જઉં છું. મો આ કાર્ડ મળી મને બરોબર. આ રીડ્યું ને એડ્રેસ તું વાત થઈને જાય અને ઓમ વળી જજે. આ જે ગલી જેવું લાગે ને એ કોણ વળી જાય છે. નિમથી પર ધાબા વાળું ઘર છે એના ઘાટા જ ઘેરા જાય છે. ઘેરા જાય છે ઓવા એટલે ઈવન પાકીટ પડ્યું છે એટલે હાલવા જશું. અંદર પૈસા ને બધું હતું કા ઓવા ઓવા. હા તે લે એ થઈને જાય ને કોણ જાય ઘેર જાય સીધા આગે થયું આમ ને ઓવા. એ થઈને વળી જાય ધાબા વાળું ઘર છે હારેડો. હા લે આ ઈવાનું પાકીટ વાનું જવાથી જડ્યું. પણ આ વળી ભાઈ હારો કહેવાથી ઈવાન પાકીટ હાલવા આવ્યો છે. પણ એમાં વાર ના રાખવી પડે, પાકીટ પડી ગયું છે. આ ભાઈ આપડે કોઈ હારો લાગતો હતો કે તે પાકીટ હાલવા આવ્યો. કોઈ ના આવતા તો પાકીટ હાલવા અને પૈસા હોય ને એટલે તો વાત પટી જાય. કોઈ પાસે પાકીટ ના સંભાળે. પણ ભાઈ તો જો મને જવા દે, મારે એ જ છે હજુ પૈસા પેલો હાલતો નહીં. આગળ તો એડ્રેસ હોય નું જ છે, પણ આમ કોઈ કોઈ વાંક શક નહીં. જોવા તો દે. એ ભાઈ આવ્યો હું તો લે આમ આવ્યો હું શકે ભાઈ આ એડ્રેસ હોય નું છે. હું
નોકરી માં એકમ મળ્યો છે પણ હું શેઠ ને શેઠ આવ્યા વગર હું તાર બાકી ના આલું છું, તું પૈસા લઈ લીધો. અલ્યા શેઠ નો કોઈ કોમ હોય ને પેલા મને કેમ પછી કોમ કરી છે રે? પડી ખબર? આમ કોઈને પૈસા લેવા ને, કોઈને પૈસા લેવાના હોય ને તો પેલા ફોન મારો પર આવો, પછી હું શેઠ ને કહું તારે શેઠ બીજા પૈસા આ લખાવ. પડી તું તો આ શેઠ ને ફોન કરાય હું કહું. એટલે હાલ એવો છે ને મીટિંગ માં ચાલુ છે એવા કીધું છે મને. લાય પાકીટ માં હાલ દિયો, તું જાય હું હાલી દે. આવો હાલ દિયો હું તું જાય ફટાફટ હું. અલે શેઠ નું પાકીટ હોના હાથમાં પડી. ઓહ તારી પૈસા તો ઘણા બધા છે ને આમાં તો. પૈસા ઘણા બધા છે. હા પૈસા હું લઈ લઉં અને પાકીટ પછી હું શેઠ ના હાલ દઉં. આમાં કને ખબર પડવાની છે? અને આ ગરીબ લાગતો હતો એકદમ, એટલે આ તો કશું કે એવું લાગતો જ નહીં. શેઠ આવી ગયો. શેઠ મો કહું છું. ખાસા બધા પૈસા હતા, 50,000 જેટલા પૈસા હતા. ખરેખર પૈસા તો અમે રૂપિયે નાળા પડી જતી બાકી તો નક્કી લાગે. નાળા ભાઈ જે બી હતો ને એ જ ભાઈ આવી ગયો છે. અલે ભાઈ પાકીટ આવ્યો તો તું પાકીટ માં પૈસા દે. પૈસા જ ત્યાં પૈસા છે મને ખબર નહીં. જો ખબર ના પડી જાય ને તો સારું છે. નાખું પછી વખાશે. આ ભાઈ તો હોય જ નહીં રહ્યો. જોઉં પૈસા બધા લઈને ભાઈ છે, આરામથી ઊંઘ્યા છે. મને જવા દે. એ ભાઈ અલે તું આઈકન રોજ ઊંઘી રે, શું કરે છે? આઈકન બેહી રહ્યો હોય હું જાણે નહીં. આપણે જાણતું હોય જોઈ છે. મારી વાત સાંભળ. આજે પાકીટ રહ્યું મારું એ હાલવા તું આવ્યો હતો. સાહેબ પાકીટ હું જ હાલવા આવ્યો હતો. તમે એકણ જ ઉભા હતા ને? ઓહો હું આટલા જ હતો ગાડી લઈને. તાર ગાડી જતી રહી ને હું પાકીટ પાછું જોઈ તમને બૂમ પાડી, પણ તમે હોભળી નહીં. બરોબર, એટલે લે હું ઊભો ના રહું એટલે બધા પૈસા લઈ લેવાના એમ. ના ના સાહેબ, હું અમે એક રૂપિયો નહીં અડ્યો. આમાં કેટલા? 50,000 રૂપિયા હતા સાહેબ. હું અમે એક રૂપિયો નહીં અડ્યો. એટલે પાકીટ હલવા તું જ આવ્યો હતો ને? ઓહો સાહેબ પાકીટ મોય 50,000 રૂપિયા હતા. હું વાત કરો સાહેબ, એમાં હું જોયા હતા પૈસા છે એટલે હું પાકીટ લઈને સીધું તમારે એડ્રેસ પ્રમાણે હું એકણ હાલવા આવ્યો હતો. હા એટલે હું આ પાછો આવ્યો
પૈસા લેવા એટલો બધો બોનો બનાવવાનો. હા સાહેબ તમે શું વાત કરો, મારી વાત સાંભળ. હવે તાર જે થયું પણ જો પૈસા લીધા હોય ને તો મને ના લીધે, નકર પાસે તને ખબર છે ને પોલીસ બોલાવ્યો હું. હા સાહેબ એક રૂપિયો નહીં અડ્યો હું, અમે તમામ પાકીટું અમે આલો આવ્યા હોત, અમારે પૈસા લેવા તમે પાકીટું લે આલો આવત. હજુ કઉ છું સાચું બોલજે, તો જુઠ્ઠું ના બોલતો, કારણ કે હું તને અહીંથી નીકળું એટલા વખત તને જોઉં છું, સારી રીતે ઓળખું છું. પણ સાહેબ હું મને તો મળે એટલું કામ કરું છું, આઈકન હું તો બેહું છું નાળ. બરોબર, એટલે હવે પૈસા નહીં ચાલુ થયું ને? હા સાહેબ એક રૂપિયો નહીં અડ્યો હું. અરે આ પૈસા લીધા છે ને હવે જુઠ્ઠું જેમ બોલે તારો ના હોય તો મારે હંગાટ લીધો તો ખબર પડશે કોને પાકીટ કને આલી તો હું. પાકીટ તો એને જાણે આલી તું પણ પૈસા માં હતા નહીં એટલે ઘેર લીધું તો આનું ખબર પડશે. સાહેબ અમારે એક રૂપિયો નહીં લીધો, પણ પેલો તમારી કન હું આવ્યા એડ્રેસ ઉપર ત્યાં એક ભાઈ હતો એને હું પાકીટ આણી નાતો રહેતો, હું ના પાડે મૂકું જીરનું પાકીટ એને જ આલું, પણ એને મને કીધું કે હું આલી દઉં. બરોબર, એટલે હું પછી પાકીટ આણી નાતો રહ્યો. એટલે પણ એમનું લે જોણ્યા જોયા વગર તું મોણસ ની જે રીતના આલ્યું પાકીટ? ના સાહેબ એરો એમ કહેતો હતો કે એરા મારા શેઠ જ છું. એ વાહ, તો હશે વંદરા જશે. એક કોમ કર, જો આ પાકીટ માં એક રૂપિયો નહીં હાલ બરોબર, જે મારો ડોક્યુમેન્ટ છે કાર્ડ છે જે બધો એ જ છે, તો એક કોમ કર તું મારા અંગાતી હેડાલ અને જે છે એ કારણ ઘેર ખબર પડી જાય કે તું સાચું બોલે છે કે જુઠ્ઠું બોલે છે. સાહેબ પણ અમે એક રૂપિયો નહીં પણ લઈ લીધો વાત આજે, પણ મને તારા પર વિશ્વાસ નહીં આવતો એટલે તને અંગાટ લઈ જાઉં છું, પાછો મૂકી જઈએ એવું હશે તો. પણ સાહેબ હું ઇજના છો તમારા ઘેર આવું. અલે તું હેડ મારા અંગાતી ગાડી બેસી જાય, ખબર પડે એટલે મને કે તું પૈસા લઈ ગયો છે કે નહીં, સાચું બોલે છે જુઠ્ઠું બોલે છે. બે જાય બસ બે જા. પૈસા આલીને પસ્તાવ ફસાવાનું થયું છે. શેઠ છે મને લઈને આવ્યા. મારી વાત ઉપર તું પૈસા લીધા નહીં, સાચું બોલજે. ના સાહેબ એક રૂપિયો નહીં લીધો. હા તો સાહેબ પેલો બહાર બેઠો ને નોકરી એને બોલાવતા જા. હાલ બહાર આવતો. હા એને બોલાવતા કે જેઠ બોલાવે છે. હવે હિરો આવશે ને તને હવે સોકવડ થવા કે ભાઈ આ હિરો ભાઈ જ હાલમાં આવે તો પાકીટ કહું. જેઠ ને ખબર ના પડી જાય ને તો હમું સર પૈસા. એ ભાઈ શેઠ બોલાવો. હા લાકા વાપો જ સાંભળો. પૈસા લેવા તો હું પાકીટ લે આલવા આવત. તું પાકીટ લીધું તારે મારે પૈસા હતા સાહેબ? હતા હું છે એડ્રેસ ઉપર આલવા આવે તાણે પૈસા હતા, ભાઈ ને પૈસા ઊંધી આવી છે. પાકીટ કે હું શેઠ નો નોકર છું એટલે હું પૈસા પૈસા ને પાકીટ આપી દઉં. બરોબર બરોબર, પૈસા નતા અંદર. અરે સાચું બોલી જતો તને હવે છેલ્લી વખત પૂછું છું, જો તું પૈસા જેટલા હતા એમાંથી પૈસા ખબર હશે કે પૈસા લીધા છે એમ કહે તો હું તારો પગાર ડબલ કરી દઉં અને પૈસા મને પાછા આલી દે. ના છે પૈસામાં 500 બરોબર. આ બધા પૈસા તો પાછા હતા એમ ને? ઓ છે મને લાલચ આજે હતી કે હું પૈસા લઈ કને ખબર પડશે. બરોબર, પૈસા લઈ લીધા તમે. મારી વાત ઉપર આ લાલચ માં તું આવ્યો ને ખોટું કર્યું, બધા લાલચ ના હારી. અલે હું તને બેઠે બેઠે 10,000 રૂપિયા તો પગાર આલતો, તારે શું કામ કરવાનું હતું કે? તું ખાલી કણ મોરા જ રાખતો બધી, તારે બીજા છોઈ જવાનું હતું. બેઠે બેઠે હું તને 10,000 રૂપિયા પગાર આલતો તો અહીંથી મારા ઘરે આવું કરી લે, તારા છેઠ ઉપર આવું કરી દી. અલે થોડો વિચાર કરવો પડે તારે. મામનો કો કોઈને ખબર નહીં પડે એટલે હું પૈસા લઈ લીધા હતા. મારી વાત ઉપર જો આ એક થી ચોરી કરી છે એટલે ચોરી છે ને એ ગમે તે દાડો ઉઘડે ખબર પડી, બધાને દરેકને ખબર પડી જાય. આ જ નહીં તો કાલ પણ ખબર તો પડે જ. આ વસ્તુ એવી છે, તમારા પૈસા મળી આમ હું જાઉં. મારી વાતો પર જો તું એ ઉપર મારી વાત આજથી હું તને નોકરીથી ડિલેટ કરું છું બરોબર, નોકરીથી કાઢી મેલું છું. તમે મારા અંગાથી રમત રમી છે એટલે તારા શેઠ ઉપરથી આવી રીતના
દગો કરે તને ખબર વિચાર ના આવે કે કોઈ અને મારી વાત સાંભળ આ મોણસ જે રહ્યો ને એ ભલે રોડ ઉપર રહે ગમે તે રહે પણ એ ઈમાનદાર મોણસ છે એટલે તું આવા મોટા મારા બંગલામાં રહે છે તો તું આટલો વિચાર ના કરે લે પૈસાનો અને મારા પૈસાથી અંતાડે મારી વાત સાંભળ આજથી હું તને નોકરીથી કાઢી મેલું છું બરાબર અને આજથી આસપાસ તું એકડ આવતો નહીં તું ને એકડ તારી જગ્યાએ હું આ ભાઈનું નોકરી લઈ લઉં છું ના સાહેબ મારા નોકરી મારી વાત ઉપર તું ઈમાનદાર એક માણસ છે બરાબર અને મારે તારા જેવાની જ જરૂર છે મારા આ માણસની જરૂર નહીં તો મારા પીક પાછળ આવે રાવી રમત રમ તું ને કરે જલ્દી ઉભા થઈ ફટાફટ જો મારી વાત ઉપર ભાઈ કે તું એક ઈમાનદાર માણસ છે ને એટલા માટે હું તને એક નોકરી રાખું બરાબર અને જો આ 2000 રૂપિયા છે તો 2000 રૂપિયા રાખ લે બરાબર તું સવારથી મારા એકડ આવી જશે નોકરી કમ્પ્લીટ અત્યારે તારે જે લાવવાનું હોય તું ઘેર લઈ જા હા સાહેબ હા તું એ જાય બરાબર ખરેખર હારું થયું આ ભાઈ મને મળી ગયો ને આજે મારા આટલા પૈસા પાછા આવી જાય ને કે 8 પૈસા મારે જોથી પાછા આવત